જામનગરની જીવાદોરી સમાન સસોઈ ડેમ ઓવરફ્લો થયો છે. ઓવરફ્લો થતાં લોકોમાં ખુશી જોવા મળી. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સસોઈ ડેમમાં પાણીની ભારે આવક નોંધાઈ. ડેમ ઓવરફ્લો થતાં જામનગર શહેરની પાણીની સમસ્યા દૂર થશે. જામનગર શહેરમાં સસોઈ ડેમ થકી જ પાણી આપવામાં આવતું હોય છે, ત્યારે આગામી એક વર્ષ માટે શહેરના પીવાના પાણીની સમસ્યા દૂર થઈ, ખેડૂતોના સિંચાઈ માટેના પાણીની સમસ્યા પણ દૂર થઈ છે. જામનગર જિલ્લાના મોટા ભાગના જળાશયો ઓવરફ્લો થઈ રહ્યા છે. જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક જળાશયો ઓવરફ્લો થયા છે, ત્યારે જામનગર શહેરની જીવાદોરી સમાન ગણાતો સસોઈ ડેમ પણ ઓવરફ્લો થયો છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, હાલે આ જામનગરનો જે છે સસોઈ ડેમ છે કે જે ગત રાત્રે ભારે વરસાદના પગલે જે છે ઓવરફ્લો થઈ ચૂક્યો છે. મહત્વનું છે કે હાલે 1.5 ફૂટથી વધુની સપાટીએ જે છે આ ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. ખાસ કરીને ગઈકાલે પડેલા જામજોધપુરમાં ભારે વરસાદના પગલે જે રીતે લાલપુરથી નદીઓમાં પાણીની ઉપરવાસથી ભારે આવક થઈ છે ને, જેના પગલે આ સસોઈ જે છે ડેમ એ પણ હાલ અત્યારે ઓવરફ્લો થઈ ચૂક્યો છે. ખૂબ જ આહલાદક નજારો જે છે સસોઈ ડેમનો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મહત્વના બે જળાશયો જે છે રણજીસાગર અને સસોઈ ડેમ, આ બંને જે છે ચાલુ સિઝનમાં ઓવરફ્લો થઈ જવાના પગલે જે છે ક્યાંક ને ક્યાંક આગામી એક વર્ષ માટે જે છે હવે જામનગર શહેરને પીવાના પાણીની સમસ્યા હળવી થઈ છે. મહત્વનું છે કે સસોઈ ડેમ જે છે એ પીવાના પાણી સાથે અહીં સિંચાઈમાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થતું હોય, ત્યારે સસોઈ ડેમ આસપાસના અનેક જે ગામો વિસ્તારો તાલુકાઓ છે કે જેને ખેડૂતોને સિંચાઈ માટે પણ પૂરું પાણી મળી રહેશે. જ્યારે જે રીતે જામનગર જિલ્લામાં હાલે ભારે વરસાદ વરસ્યો છે ને અત્યાર સુધી સિઝનનો જિલ્લામાં સરેરાશ 86% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જોકે જામનગર શહેરમાં હાલે 125% જેટલો વરસાદ જે છે વરસ્યો છે ને ભારે વરસાદના પગલે જામનગર જિલ્લામાં મોટા ભાગના જળાશયો ઓવરફ્લો થયા છે. હાલે વાત કરવામાં આવે તો જામનગરમાં સસોઈ ઉપરાંત પન્ના, ફુલજર 2 તેમજ રૂપાવટી તથા સપડા તેમજ વોડીસંગ તથા ફુલજર, કંકાવટી, ઊંડેક, ડાય મીણસાર અને વનાણા તથા બાલંભડી અને રણજીસાગર, આ જે મહત્વના ગણાતા તમામ જે છે જળાશયો હાલે ઓવરફ્લો થઈ ચૂક્યા છે. ક્યાંક ને ક્યાંક જે રીતે જામનગરમાં હવામાન વિભાગ દ્વારા રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું હતું તેના પગલે જે છે જળાશયોમાં પણ ઉપરવાસથી ભારે આવક જોવા મળી રહી છે. જે રીતે અગાઉના જે સપ્તાહમાં જે છે ગત સપ્તાહમાં રણજીસાગર ડેમ ઓવરફ્લો થયો હતો અને તેના બાદ હવે જ્યારે જામજોધપુર લાલપુર તાલુકામાં ભારે વરસાદના પગલે જે છે એ હાલે અત્યારે સસોઈ ડેમ પણ ઓવરફ્લો થઈ ચૂક્યો છે. આપ નજારો જોઈ રહ્યા છો, ખૂબ જ આહલાદક નજારો જે છે એ સસોઈ ડેમનો હાલે જોવા મળી રહ્યો છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ જે નજારો છે કહી શકાય કે જે જામનગરના શહેરી જનો જે બે ડેમની આતુરતાથી રાહ જોતા હોય છે તેમાં એક રણજીસાગર અને બીજો સસોઈ ડેમ છે ને હાલે સસોઈ ડેમ પણ ઓવરફ્લો થઈ ચૂક્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે જે છે મોટા ભાગના જળાશય ઓવરફ્લો થયા છે ને હાલે જામનગરનો જે છે ક્યાંક ને ક્યાંક જીવાદોરી સમાન ગણાતો સસોઈ ડેમ પણ ઓવરફ્લો થઈ ચૂક્યો છે. મુસ્તાક દલ, Zee 24 કલાક, જામનગર.